नमस्कार मित्रों, नवरात्रिनो त्यौहार नजीक आवी रह्यो छे त्यारे आजे आपणे आवी पहोंच्या छे अमदावादना लो गार्डन चणिया चोळना सौथी मोटा बजारमां। जे तमे मारी पाछळ जोई रह्या छो ते समग्र चणिया चोळनुं सौथी मोटुं मार्केट छे। तो आजे आपणे आ मार्केटनी मुलाकात लईशुं, केवा प्रकारनी चणिया चोळी मळे छे, शुं भाव छे, तमाम प्रकारनी माहिती हुं तमने आपुं। तो चालो करीए वीडियोनी सफर मारी साथे, एटले के सुनीलनी साथे। नमस्कार, आजे आपणे आवी चुक्या छीए गुजरातना सौथी मोटा चणिया चोळीना बजारनी मुलाकाते। जी हाँ, हाल आपणे अमदावादमां लो गार्डन स्थित चणिया चोळीनो विशाळ बजार छे त्यां आवी चुक्या छीए। नवरात्रिनो पावन पर्व चाली रह्यो छे त्यारे लोको दूर दूरथी चणिया चोळीनी खरीदी करवा माटे अहीं आवे छे। અહીંની ચણિયા ચોરીમાં ખાસ વિશેષતા જોવા મળે છે। અહીંયા બનતી ચણિયા ચોરી, અહીંયા વેપાર થતી ચણિયા ચોરી અન્ય જગ્યાએ તમને આવી ચણિયા ચોરી નહીં મળે। માત્ર ચણિયા ચોરી જ નહીં, પરંતુ અનેક પ્રકારના ડ્રેસ પણ અહીં મળે છે। નાની બાળકીઓથી માંડી નાના ભૂલકાઓ માટે ચણિયા ચોરી તમામ સામાન અહીં તમને મળી રહેશે। પણ ખાસ તો ચણિયા ચોરી માટે આ બજાર ખૂબ જ પ્રખ્યાત છે। અમદાવાદના લો ગાર્ડન સ્થિત આ બજાર સાંજે જ ભરાય છે। સાંજના 5 વાગ્યાથી રાત્રે મોડે સુધી આ બજાર ધમધમે છે અને આ બજારની મુલાકાતી લેવા લોકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં નવરાત્રિના પર્વના ટામે આવે છે। આ ઉપરાંત અમદાવાદીઓ તો દર વર્ષે અહીં નવરાત્રિના પર્વ આવે ત્યારે ખરીદી કરવા માટે ઉમટી પડે છે। ત્યારે આ વખતે પણ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ચણિયા ચોળીની ખરીદી કરવા માટે અહીં લોકો ઉમટી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના ચણિયા ચોળીના તૈયાર કરવામાં આવેલી છે અને વેપાર અર્થે મૂકવામાં આવી છે। અહીંની ચણિયા ચોળી માટે લોકો ખાસ એટલા માટે પસંદ કરે છે કે અહીંયા જુદી જુદી સ્ટાઇલમાં, જુદી જુદી નવા વર્ઝનમાં જે ચણિયા ચોળી આવે છે તે લોકો ખરીદી કરવા અહીં આવે છે। આ સાથે છોકરાઓ માટે પણ તમામ સામાન નવરાત્રી માટે સ્પેશિયલ અહીં મળે છે। તમે જોઈ શકો છો જુદી જુદી પેટર્નની અહીં ચણિયા ચોળી તમને જોઈ શકાય છે। ઘાઘરા ચોલીથી માંડીને તમામ સામાન તમને અહીં અન્ય જગ્યા કરતાં સસ્તા ભાવે મળી રહેશે। માત્ર અહીં અમદાવાદીઓ જ નહીં, પરંતુ બોલિવૂડની જુદી જુદી સેલિબ્રિટીઓ અહીં આ બજારની મુલાકાતે આવી ચૂકેલી છે। જે પણ વિદેશી ફરવા આવે છે ત્યારે અવશ્ય લો ગાર્ડન સ્થિત ચણિયા ચોળીના બજારની મુલાકાત લેવાનું ચૂકતા નહીં। તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના ચણિયા ચોળી સાથે જે યુવાનો જે નવરાત્રિમાં પહેરે છે તે તમામ પ્રકારનો સામાન મળે છે। આ સાથે દાંડિયા પણ મળે છે, તમારી તમામ નવરાત્રિનું સામાન એક જ જગ્યાએથી મળી રહેશે। તમે જોઈ શકો અલગ અલગ પ્રકારના પર્સ છે જે ગૂંથીને તૈયાર કરવામાં આવેલા છે। આ પર્સ તમને અન્ય જગ્યાએ નહીં મળે, માત્ર જ આ એવી જગ્યા છે જ્યાં તમામ સામાન તમને આરામથી સસ્તા ભાવે અને સારી ક્વોલિટીમાં મળી રહેશે। તમે જોઈ શકો છો કે વિશાળ પ્રમાણમાં અહીંયા શોપ આવેલી છે અને લોકો દૂર દૂરથી અહીં ખરીદી કરવા આવે છે। આ સાથે વાત કરવામાં આવે, આ બજારની ખાસ વિશેષતા એટલી છે એ છે કે આ બજાર રાત્રિના ટાઈમ એટલે કે દિવસે નથી ભરાતું, રાતના એટલે કે સાંજે 5 વાગ્યાથી આ બજાર ધમધમે છે। તે મોડી રાત સુધી આ બજારમાં લોકો ચણિયા ચોળીની ખરીદી કરવા આવે છે। આમ પણ અમદાવાદીઓનો જોબનો ટાઈમ સાંજે 6 વાગે ફ્રી થતા હોય છે, એટલે કે ખરીદી કરવા માટે સરળતા રહે તે અર્થે આ બજાર સાંજના ટાઈમે જ ભરાય છે, જેથી યુવતીઓ આ ચણિયા ચોળી ખરીદવા હોશે હોશે આવે છે અને પોતાની મનગમતી ચણિયા ચોળીઓ ખરીદે છે। આ સાથે પોતાના નાના ભૂલકાઓ માટે પણ ચણિયા ચોળી અથવા અન્ય સામાન જોઈતો હોય નવરાત્રી માટે તો અહીં તમને આરામથી સસ્તા ભાવે અહીં તમને મળી રહેશે। આ લો ગાર્ડન સ્થિત ચણિયા ચોળીનું બજાર સમગ્ર ગુજરાતમાં એક પ્રખ્યાત છે। કહી શકાય કે જ્યારે જ્યારે ભારતમાંથી કે ભારતભરમાંથી લોકો ફરવા આવે છે
અને ગુજરાતના ગરબા સમાન કે પોતાની જાન સમાન ગરબા એટલે નવરાત્રિનું પર્વ. નવરાત્રિનું પર્વ એટલે ગુજરાતીઓ માટે આનંદ ઉલ્લાસનો અને સૌથી મોટો પર્વ ગણવામાં આવે છે, જેથી આ ગરબા જોવા માટે લોકો વિદેશથી આવે છે અને દેશના અન્ય ભાગમાંથી ગરબા જોવા આવે છે. ત્યારે ગરબા જોવા સાથે અને ગરબાની મજા લેવા માટે પણ આવે છે. ત્યારે ચોક્કસ આ ચણિયાચોળની બજાર મુલાકાત લેવા આવે છે. અહીંયા તમે જોશો કે અલગ અલગ પ્રકારના નવરાત્રી રાસ રમવા માટે દાંડિયા પણ મળે છે, એટલે તમે સારી એવા ક્વોલિટીમાં દાંડિયા અને સસ્તા ભાવમાં તમને દાંડિયા મળી શકે છે. જોઈ શકો છો કે તમે નવરાત્રિના પર્વના કારણે લોકો દૂર દૂરથી અહીં ખરીદી માટે આવે છે અને અલગ અલગ પ્રકારના દાંડિયા તમે જોઈ શકો છો મળે છે. જે દાંડિયા તમે જે કલરની ચણિયાચોળી લો તે જ કલર